भगवंत पूछे तत्व पूछे गंधरो शुभ भाव थी। प्रभु करे तुझ पर दीन दयित जगत प्रभु के आरती कभी सुनी गंधर करे वंदना भगवंत ने भाव उपस्थित समस्त कर्मप्रेमी भाईओ चालू रहो अगियार वार्षिक कर्तव्य कर्तव्य याद रही गया वार्षिक कर्तव्य कहियो कर्तव्य हमारी तरफ मतलब पांच ना पॉल्यूशन ना पांच कर्तव्य अलग छे, वार्षिक कर्तव्य अलग छे। तो नहीं आप संघ भक्ति नोटा अच्छा संघ पूजा बीजू साधारणिक भक्ति त्रीजू यात्रा यात्रात्रिक 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 बस को आउसे कितने बस को आउसे यात्रात्रिक में कई करता कई करता ना आस्था निकाय यात्रा आने शक्ति અને તીર્થયાત્રા યાત્રા ટ્રીપ બરાબર તો પેલી સંઘભક્તિ માં આપણે અત્યંત આદર અને બહુમાન સાથે શ્રી સંઘની એટલે કે ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાની છે. બીજામાં સાધનની ભક્તિ એટલે સાધનિક ને આપણે સહાયતા કરવી હોય ત્યારે આપણે દેવા ભાવ હોવા જોઈએ બરાબર. અને સાધનની ભક્તિ એટલે શું? માત્ર કોઈ સાધનની પરિસ્થિતિ ડાઉન થઈ ગઈ છે અને આપણે સહાય કરીએ છીએ એ નહીં, પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે ઇવન અહીંયા આ સંઘમાં આપણા અહીંયા સ્થાનિક કયો કે ધારાસભ્યો એમાં પણ સાધનની ભક્તિ એટલે શું કે કોઈ અમુક વ્યક્તિ ઉપર બધું બળનું આવી જાય કે ભેગા મળીને આપણે બધું કામ આપણે કરવું જોઈએ એમ નહીં કે હું મારા ટાઈમે જઈશ, હું જઈશ એ પહેલા તો બધું મારું અહીંયા તો બધું રેડી થઈ જ જાય છે, જે કરવા વાળા છે એ કરી જ લેશે. તો એવી ભાવના એ છે સ્વાર્થ વૃત્તિ. સાધનની ભક્તિ આપણને શું શીખડાવે છે કે સ્વાર્થ વૃત્તિ છોડી અને આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે બરાબર. તો અંદરમાં જે સ્વાર્થ વૃત્તિ છે કે હું શું કામ કરું છે બીજા બધા કરીને રેડી રાખે સીધું તૈયાર માટે બેસી જાવ ચિંતા લીધી છે એ દૂર કરવાની છે. ખાલી પ્રવચનો સામે બેસી જશો તો એનાથી શું થશે? અનાદિકાળથી કેટલા પ્રવચનો સાંભળ્યા, તીર્થંકર પરમાત્માના સંસ્મરણમાં પણ આપણે
જઈ આવ્યા અને સાક્ષાત એની દેશમાં સાંભળી. હર વર્ષે અહીંયા સાંભળીએ છીએ કે કેટલાય સ્પીકરો આવી જાય છે અને કેટલું કહી જાય છે, પણ આ જે બની છે ને આ બેઝિક વસ્તુ છે. અમુક તપશ્ચર્યા ઓછી થાય તો ચાલે, અમુક આરાધના ઓછી થાય તો હજી પણ ચાલે, પણ આ જે સદાચાર છે આ જે બેઝિક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ માર્ગાનુસારિતાના ગુણ. માર્ગાનુસારિતા ના કેટલા ગુણ છે ખબર છે? 35. આ છે બેઝિક વસ્તુ. પેલા તો આપણે માનવી બની, પેલા તો એ સદાચાર કેળવ્યો, પછી આપણે સમય દર્શન ની વાત કરીએ, અને પછી આપણે દેશ કીર્તિ સર્વવૃદ્ધિ ને મોક્ષ ની વાત કરીએ. આપણે તો પેલા મોક્ષ ની વાત કરીએ છીએ, પછી ને ઓલું શું કહેવાય, એબીસીડી ને ઠેકાણા ન હોય અને યુનિવર્સિટી માં જવું હોય, આ એના જેવી વાત છે. તો સૌથી પેલા તો આ ભાવના દરેક મનમાં હોવી જોઈએ કે અંદરમાં જે સ્વાર્થ વૃત્તિ છે એ આપણે છોડી દઈએ. અને એમાં ખબર છે વાંધો કે આવે એમ થાય કે મારું શરીર ઘસાય છે ને, અથવા શરીર ઘસાશે, એમાં શરીર ઘસાશે ને એટલાનું શરીર આપણું કેવું રહેશે, એક્ટિવ રહેશે, ફિટ રહેશે, હેલ્ધી રહેશે. સાધુની વૃત્તિ પછી યાત્રા થઈ બરાબર, અને એમાં આપણે તીર્થયાત્રા ની વાત કરી તો તીર્થયાત્રા માં યાત્રા કરતી વખતે શેનું ધ્યાન રાખવાનું છે? તો કે અન્ય જીવોના દ્રવ્ય પ્રાણની રક્ષાની સાથે સાથે મારે મારા ભાવ ની પણ રક્ષા કરવાની છે. ત્યાર પછી ચોથું સાતમ મહોત્સવ. સાતમ મહોત્સવ એમાં આપણે વાત કરીએ કે કુસુમાનજી અર્પણ કરતી વખતે કેવા કેવા ભાવ રાખવા. ત્યાર પછી પાંચમું અને ઘણી વખત ઘી બોલાતું હોય અને ઘી નો લાભ લે, હવે ઘી લેવામાં આવે બરાબર, અને અમુક લોકોની એવી ઓલી વખતે લાભ લઈ લે, જયારે પૈસા લેવાની વાત આવે ત્યારે એ આગળ પાછળ થઈ જાય, એ ક્યાંય મળે છે. તો હવે વિચારો અને પાછો મનમાં શું વિચારે કે અમને કેવો સરસ લાભ મળી ગયો અને પૈસા દેવા પડ્યા, લાભ મળે, આમાં લાભ મળે. હા આપણે કોને છેતરી ગયા છીએ? આપણે લાગે છે બીજાને બેવકૂફ બનાવવા, હકીકતમાં તો આપણે પોતે જ બનતા હોય છે. કેવી ના જ્ઞાનમાં કઈ છુપું રહે છે? હું કર્મ સત્તા આવે કઈ છુપું રહે છે? અને કેટલા માટે થોડા રૂપિયા માટે થઈને જે અંતે મૂકીને જવાના છે બરાબર. તો પછી અને જે આ રીતે દેવ દ્રવ્યનું ભક્ષણ કરે છે શું કીધું એના માટે કે બુદ્ધિહીન થાય છે, અનંત સંસાર પરિભ્રમણ કરે છે, અને એ વ્યક્તિનો પૈસો તો આ બીમારીમાં ગયો છે, ક્યાં ખોટા માર્ગે વયો જાય, એ પૈસાનો એ સદુપયોગ પણ કરી શકતો નથી. આ બધી બહુ નાની નાની પણ બહુ અગત્યની વસ્તુ છે જે આપણે બધાએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્યાર પછી મંત્રે શું કીધું? મહાપૂજા. મહાપૂજા એટલે બધા હા દેરાસર સુંદર રીતે શણગારીએ સજાવીએ અને પરિણામે જે ક્યારે ન આવતા હોય એ આવતા થાય અને ધર્મ પામે. એના પછી ધર્મ જાગરણ. તો ધર્મ જાગરણ પણ કેવી રીતે કરવાનું છે? તો કે વર્તમાનમાં જે ધર્મ જાગરણમાં વિકૃતિઓ પ્રવેશી રહી છે એ વિકૃતિઓને છોડી અને પરમાત્માની ભક્તિ ગીતો સાથે સાથે પરમાત્માનું ગુણનું ચિંતન, આ રીતે ધર્મ જાગરણ કરવાનું છે. એના પછી આઠમું કર્તવ્ય ધ્યાન પૂજા, જેની આજે આપણે વાત કરવાની છે. ધ્યાન પૂજા એટલે શું? શુદ્ધ જ્ઞાન ની ભક્તિ. આપણને શું થાય કે વર્ષમાં એક વખત જ્ઞાન પાચન આવે, હા, અને જ્ઞાન પાચન ના દિવસે જ્ઞાન ના સાધનો ની આપણે પૂજા કરીએ અને આપણને શું લાગે કે આપણે આપણું કર્તવ્ય પૂરું કરી લીધું. વાર્ષિક કર્તવ્યમાં જે કર્તવ્ય છે એ જ્ઞાન પાંચમ અહીંયા થાય છે, જ્ઞાન પાંચમ
तो ज्ञान पांचम ना दिवसे आगे અને જ્ઞાનના સાધનોની પૂજા કરી એટલે મારો થઈ ગયું. પણ એને શું શુદ્ધ ભક્તિ કહેવાય? એટલું કરવા માત્રથી શું આપણે આ કર્તવ્ય કર્યું એમ માની સંતોષ માનીને બેસી શકાય? જ્ઞાનની ભક્તિ, જ્ઞાન પૂજા, હકીકતમાં જ્ઞાન પૂજાનો અર્થ શું છે? કે પરમાત્માના જે વચનો છે એને કંઠસ્થ, હૃદયસ્થ અને આત્મસ્થ કરવાનો પુરુષાર્થ કરવો. સાચા અર્થમાં જ્ઞાન પૂજા એ છે કે જે પરમાત્માની દેશના છે, જે પરમાત્માના વચનો છે, જે પરમાત્માની વાણી છે, એને મારા જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરવો. માત્ર એક દિવસ જ્ઞાન પૂજા કરી લેવાથી શું જ્ઞાનામણ્ય કરવાનો શોખ શું થશે? આપણે જ્ઞાન ગુણ પ્રગટ કરવામાં કે જ્ઞાન ગુણનો વિકાસ કરવામાં આગળ વધી શકશું? નહીં વધી શકીએ. ડેલી પરમાત્માના વચનોને આત્મસાત કરવાનો, એ વચનોને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરવાનો છે. અને આ વસ્તુ ક્યારે થાય? જયારે કોઈ પણ દિશામાં પુરુષાર્થ કરવો હોય ને, સૌથી પહેલા તો જ્યાં સુધી આપણને એનું મહત્વ નથી સમજાતું, જ્યાં સુધી એ વસ્તુ દુર્લભતા આપણને નથી સમજાતી, ત્યાં સુધી એ દિશામાં પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે સૌથી પહેલા તો પરમાત્માના વચન, શુદ્ધ જ્ઞાન એટલે કે જીન માણી, બરાબર. એ જીન માણીનું મહત્વ શું છે? એ જીન માણી કેટલી દુર્લભ છે, સૌથી પહેલા તો એ આપણે સમજવું જરૂરી છે. ઉત્તરાર્ધ સૂત્ર એનું 36મું અધ્યાય, એમાં જીનવાણીનું મહત્વ બતાવતા કહ્યું હતું, જીનવાણે અણુરત્તા, જીનવાણે અણુરત્તા, જીનવયણમ જે કરંતિ ભાવેણમ અમલા અસંકિલિતા તે ઉત્તિ પરિપ્ત સંસારી. શું કીધું? જીનવાણે અણુરત્તા, જીન વયણે એટલે કે જીન વચન, જીન વચનમાં જે અનુરક્ત છે, જીન વચન પ્રત્યે જેને અનુરાગ છે, જીન વચન પ્રત્યે જેને અહોભાવ છે, જીન વચન પ્રત્યે જેને રુચિ છે, જીન વયણે અણુરક્તા, અણુરક્તા એટલે અનુરક્ત છે, જીન વયણમ જે કરંતિ ભાવે, એટલે જીન વચનને જે ભાવપૂર્વક જે એની આરાધના કરે છે, જે એને પોતાના જીવનમાં ઉતારે છે, તેના જીવનમાંથી દુર્ગતિ દૂર થાય છે. અમારા અસંકલિતા સંકલ્પ વિકલ્પો એના જીવનમાંથી દૂર થાય છે. તે વૃત્તિ પરિત સંસારી એટલે કે તે જીવ પરિત સંસારી થાય છે, એટલે કે એ પોતાના સંસાર પરિભ્રમણને સીમિત કરે છે. કારણ કે જેમ જેમ જીવ વચનમાં જીવ અનુરક્ત થતો જાય, અનુરક્ત આપણે થયા છે કે નહીં ખબર કેવી રીતે? આપણે જીવ વચનમાં અનુરક્ત છીએ કે નહીં એ ખબર કેવી રીતે પડે? જેવી રીતે કોઈ વ્યક્તિને નશો હોય, તો જેનો નશો હોય એ વસ્તુ ન મળે ત્યાં સુધી એને ચાલે નહીં, બરાબર. એને ચાલે ન ચાલે, એવી જ રીતે જે જીન વચનમાં અનુરક્ત હોય ને એને જીન વાણીના શ્રવણ વગર ચાલે નહીં, એને શાસ્ત્રના અભ્યાસ વગર ચેન પડે નહીં. એક દિવસ પણ જો સત્સંગ ન થાય કે એક દિવસ પણ પરમાત્માનું તત્વ જ્ઞાન એનો એ અભ્યાસ ન કરે તો એને ચેન પડે નહીં. એને એવી આદત પડી જાય જેવી રીતે જેને જેનો નશો હોય એને કેવી આદત પડી ગઈ હોય કે એ વસ્તુ વગર ચાલે નહીં. એવી જ રીતે જેને જીન વાણી વગર ચાલે નહીં, સંસારના મનપસંદ જે કામો હોય એ કામો કરવામાં કેવો આનંદ આવે, એના કરતા અનેક ગણો આનંદ જયારે આપણને જીન વાણીના શ્રવણમાં આવે, તત્વજ્ઞાનના અભ્યાસમાં આવે, ત્યારે આપણે સમજવું કે આપણે જીન વચનમાં અનુરક્ત છીએ. પરમાત્માએ આપણને આપેલી અમૂલ્ય ભેટ કહી, હમ
खजानो समझिए आगम इज अ ट्रेजर એવું શું આપણને લાગે છે? બોલો, માતા પિતા વારસામાં પોતાના સંતાનોને આપી જાય, ધન સંપત્તિ આપી જાય, બેંક બેલેન્સ આપી જાય, પણ એ કેટલો સમય કામ લાગે? આગળ પૂરતું બરાબર છે, પણ પરમાત્માએ જે આપણને આગમનો વારસો આપ્યો એ આગમનો વારસો ભવો ભવ આપણી સાથે આવે છે. પરમાત્માનો જે વારસો છે, જે અમૂલ્ય ખજાનો જે છે, એ શું છે? લોકોત્તર ખજાનો. અને જે ધન સંપત્તિ છે, શું છે? એ લૌકિક ખજાનો. બરાબર, એટલે માણસો કોની પાછળ ભાગતા હોય છે? આ લૌકિક ખજાનાની પાછળ. પરમાત્મા કહે છે, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જે જીવો આ લોકોત્તર ખજાનાને મેળવવા માટે, આ લોકોત્તર ખજાનાને આત્મસાત કરવા માટે પુરુષાર્થ કરે છે, એને આ લૌકિક ખજાનાની પાછળ દોડવું પડતું નથી. એનો અર્થ શું છે? કે લૌકિક ખજાનો દોડતું દોડતું એની પાસે આવે છે. એટલે કે જેના જીવનમાં ધર્મ છે, જેવો ધર્મમય જીવન જીવે છે, એને ઓછા પુરુષાર્થે બધું મળી જતું હોય છે. વર્તમાનમાં જયારે કેતુલ્ય પરમાત્મા નથી, કેવલી ભગવંતો નથી, કોઈ વિશિષ્ટ જ્ઞાની નથી, ત્યારે એ માત્ર આપણા આગમો છે જે આપણને મિથ્યાત્વથી સમ્યત્વ તરફ, ઉન્માદથી સન્માર્ગ તરફ અને મમત્વથી સમત્વ તરફ લઈ જઈ રહ્યા છે. એક માત્ર આગમો છે. આગમો કેટલા? બરાબર છે. હા, જેની જે માન્યતા હોય, કોઈ 32 માને, કોઈ 45 માને, જેટલા પણ આગમો છે એમાં પ્રશ્ન એ થાય કે કયો આગમ વધારે ઇમ્પોર્ટન્ટ. આટલા બધા આગમ હોય તો કયું આગમ વધારે ઇમ્પોર્ટન્ટ, કયા આગમ નો અભ્યાસ કરવો? એ તો બરાબર છે કે પાત્રતા અનુસાર સાધુ સાધુ જે ભગવંતને જે આગમ નો અભ્યાસ કરવાનો હોય, પણ કયું આગમ ઇમ્પોર્ટન્ટ? તો કહે છે કે પ્રત્યેક આગમ વિશિષ્ટ છે. એમાં એમ ન કહી શકાય કે આ આગમ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આ આગમ ઓછું ઇમ્પોર્ટન્ટ છે. પ્રત્યેક આગમમાં ગૂઢ રહસ્યો રહેલા છે અને એ રહસ્યને પામવા માટેનું જે પુરુષાર્થ કરે છે એમાં લીન થતો જાય, એમાં ડૂબતો જાય અને ક્યારે અનુભવ કર્યો ન હોય એવા આત્મિક સુખનો એને અનુભવ થતો જાય. જેમ સમુદ્ર હોય ને, એ સમુદ્રમાં જેમ જેમ ઊંડા જાઓ એમ રત્ન મળે, ટ્રેઝર મળે. એવી જ રીતે આગમરૂપી જે સમુદ્ર છે એમાં એ શું છે? એ જ્ઞાનનો સમુદ્ર છે. એ જ્ઞાન સમુદ્રમાં જેમ જેમ વ્યક્તિ ઊંડો ઉતરતો જાય એમ એમ એને શું મળે? તો કે તત્વ ચિંતન રૂપ મોતી એને પ્રાપ્ત થાય. અમુક આગમ વિશે આપણે સમજીએ. પેલું અંગ સૂત્ર છે સૂર્યગ્રહણ સૂત્ર. આચરણ સૂત્ર એ પેલું અંગ સૂત્ર છે. બીજું અંગ સૂત્ર છે સૂર્યગ્રહણ સૂત્ર. એ સૂર્યગ્રહણ સૂત્ર ની શરૂઆતમાં જ કીધું આત્મા શું છે, કર્મ શું છે, કર્મ બંધન શું છે, કર્મ બંધન ના કારણો શું છે અને એ કર્મ બંધન થી મુક્ત થવાના ઉપાયો શું છે. ત્યાર પછી નો શબ્દ છે ટ્યુ તેજા, એટલે તોડવું. જાણ્યા પછી તોડવાનું છે. હા, આપણે આપણા કર્મ બંધનોને તોડવા માટે પુરુષાર્થ કરવાના છે. એ ત્યાર પછી બીજું આપણે આગમ લઈએ તો કે ઉપાસક દશામાં સૂત્ર.
उपासक दशांश सूत्र की विशेषता ए छे के एमा 10 शब्दों नो वर्णन छे। क्या 10 शब्द? ए 10 शब्दों कोई पता नहीं जीवन सो गए तो के संसार में नहीं परिवार की जवाबदारी संभाल का संभालता। इमने ए भी आराधना करी कि तेवो एक अवतारी में अत्यारे क्या छे 10 10 तो के देवलोक में छे। देवलोक के क्या छे? से महाविद्य क्षेत्र में। महाविद्य क्षेत्र में मनुष्य क्या से दीक्षा लई अने तो सूत्र उपासक दशम सूत्र छे ये आपने सेनी प्रेरणा करे छे के संसार में रहने पण संसारी जवाबदारियों भी करता करता पण आपने ये भी आराधना करी सकते छे एवं जीवन जीवी सकते छे कि आपने एकावतारी रही सकते छे। ना लोगों एक के क्या पांच मारा में तो मोक्ष छे रहे तो मेरे भी आराधना करो तो शू लाभ थाय पर कि महाविद्य नो रस्तो तो खुल्लो छे अने महाविद्य थी मोक्ष नो रस्तो तो खुल्लो छे तो अहीं कई प्रश्न तो क्या एवी जगह पूछो तो आ उपासक दशांश सूत्र ए आपने कहे कि भले अत्यारे आ भव संयम लेवानो सामर्थ्य आपणा में नहीं एवं सत्व आपणा में नहीं तो श्रावक जीवन पण एटलो सुंदर रीते आपणे जीवी शकीए छीए। त्यार पछी जे दशकालिक सूत्र ए दशकालिक सूत्र માં એક કેટલાય પ્રશ્નનું સમાધાન આપણને પ્રાપ્ત થાય છે। જનરલ લોકોના મનમાં શું હોય કે આ જૈન ધર્મ કેવો છે એમાં બધી ક્રિયામાં પાપ છે ને, તમે ખાઓ તો પણ પાપ, પીઓ તો પણ પાપ, હલન ચલન કરો તો પણ પાપ, સુવામાં પણ પાપ, બોલવામાં પણ પાપ, તમને કરે છે છે ને, એવો પ્રશ્ન થાય ને દશકાલિક સૂત્રોમાં પૂછવામાં આવ્યું કે કહમ ચરે કહમ ચિત્તે, કહમ આસે કહમ સરે, કહમ ભુજંતો ભાજંતો પાપમ ન બંધે। કે પ્રભુ હું કેવી રીતે ચાલુ, હું કેવી રીતે દેસું, હું કેવી રીતે ભોજન કરું, કેવી રીતે બોલું, કેવી રીતે હું જીવનની ક્રિયા કરું જેથી કરીને પાપમ ન બંધે, કે મને પાપ કરવાનો બંધ એટલે કોઈ પણ ક્રિયા કરવાની ના નથી, બધી જ ક્રિયા કરવાની છૂટ છે। તો કેવી રીતે કરવાની છે? જયમ એટલે કે જૈન, કે જૈના પૂર્વક એક ક્રિયા કરવાની છે, ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, બોલવાની ક્રિયા, બેસવાની ક્રિયા, સુવાની ક્રિયા, આ બધી જ ક્રિયા સાધુ સાધુ જી પણ કરે અને આપણે પણ કરીએ તો બંને માનતર શું છે કે સાધુ સાધુજી ભગવાન એક ક્રિયા જૈના પૂર્વક કરે છે અને આપણી એક ક્રિયા ઉપયોગ રહીતની હોય છે, જૈના વગરની હોય છે। એટલે થાય છે કે સાધુ સાધુજી ભગવાન રસ્તામાં ચાલતી વખતે એ ઇન્ડિયા સમિતિનું પાલન કરતા કરતા ચાલે, બરાબર, એમની નજર કેમ હોય? એટલે કે એમને કેવી રીતે ચાલવાનું છે કે સારા ત્રણ હાથ કેવી રીતે દ્રષ્ટિ આમ સામે રાખવાની છે, એટલે બહુ ઉપર પણ નથી જોવાનું અને બહુ નીચે પણ નથી જોવાનું, રસ્તામાં ઇન્ડિયા સમિતિનું પાલન કરતા કરતા ચાલે અને એ ચાલતા ચાલતા જો કોઈ જીવ જંતુ એમના પગ નીચે આવી જાય છે છતાં પણ એમને પાપ કરવાનો બંધ નથી થતો। આપણે પણ રસ્તામાં બહુ કરતા હોઈએ છીએ, હા, અને સમજી લો કે કોઈ પણ જીવની હિંસા આપણા દ્વારા પગ નીચે થતી નથી, એક પણ નાની પીડી કે નાનો જીવ જંતુ આપણા પગ નીચે આવ્યો નથી, છતાં પણ એની હિંસાનું પાપ આપણને લાગે તો લાગે લાગે કેમ? તો કે એમની એક ક્રિયા જૈના પૂર્વક ની છે અને આપણે જયારે ચાલીએ છીએ ત્યારે બે ભાવ ચાલીએ છીએ। આપણે ચાલતી વખતે અંદરમાં એ ભાવ નથી કે હું નીચેમાં જોઈને ચાલું કે જેથી કરીને કોઈ જીવની હિંસા થાય નહીં, તો એ જૈના એ ઉપયોગ એ ચાલતી વખતે આપણા અંદર હોતો નથી, એટલે કોઈ પણ જીવની હિંસા ન થાય છતાં પણ આપણને હિંસાનો ભાવ લાગે છે અને તેઓ જયારે
ચાલતા હોય તો કોઈ જીવની હિંસા થઈ પણ જાય તો પણ એમને એનો પાપ કર્મનો અંત થતો નથી, એમને દોષ લાગતો નથી. ત્યાર પછી ઉત્તરાધિ સૂત્ર. ઉત્તરાધિ સૂત્ર ની વિશેષતા શું છે? તો કે ભગવાન મહાવીર ની અંતિમ દેશના છે, બરાબર. એ ભગવાન મહાવીર ની અંતિમ દેશના છે અને આપણે ચાર અવયવ છે. ચાર અવયવ કયા કયા ખબર છે? દ્રવ્યાનુયોગ, ચરકર્ણનુયોગ, પછી ગણિતાનુયોગ અને કઠાનુયોગ. આ અવયવ શું છે? તો કે આપણે જે આગમ છે એને ચાર ભાગમાં ડિવાઈડ કરવાનું છે. એટલે અમુક આગમ દ્રવ્યાનુયોગ છે, અમુક આગમ ચરણ કરણાનું યોગના છે, અમુક આગમ ગણિતાનું યોગના છે અને અમુક આગમ કથાનું યોગના છે. સાધુ સાધુજી ભગવંત હોય ને, એમનો આચાર શું છે? કે એમણે સતત સ્વાધ્યાયમાં દેવાનું છે, સ્વાધ્યાય કરવાનું છે. એમને સ્વાધ્યાય અને જ્ઞાનનો કેટલો સમય પસાર કરવાનો હોય ખબર ને? 24 કલાકમાંથી કેટલા કલાક? બરાબર 15 કલાક એમને સ્વાધ્યાયમાં પસાર કરવાનું હોય અને બાકીના જે 9 કલાક હોય એમાં એ આહાર વિહાર નિહાર આદિ ક્રિયા કરે. પણ 15 કલાક એમને સતત એમાં રહેવાનું છે સ્વાધ્યાય. સાધુ સાધુ જે ભગવાન પણ શું છે? છદ્મસ્થ છે, બરાબર છે. સમજી ગયો કે એક સ્ટુડન્ટ છે, એને એક્ઝામ દેવાની છે અને એક્ઝામમાં સબ્જેક્ટ છે 5-6 સબ્જેક્ટ હોય ને. અહીંયા તમને નથી ખબર તમારે ક્યાં ક્યાં સબ્જેક્ટ હોય, પણ ઇન્ડિયામાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, અકાઉન્ટ્સ, સાયન્સ, બરાબર છે, આ બધા સબ્જેક્ટ હોય. હવે સાયન્સ ભણવા બેઠો સ્ટુડન્ટ, આગળ કંટાળા આવ્યું તો શું કરશે? ચેન્જ કરશે. ચેન્જ કરીને શું ભણવા બેસશે? સમજીને હિસ્ટ્રી ભણવા બેસશે, બરાબર છે. હવે એક સબ્જેક્ટ થી એ બોર થઈ જાય છે કન્ફ્યુઝ ભણી ભણીને, તે શું કરશે? સબ્જેક્ટ ચેન્જ કરશે, બરાબર. એને ભણવું તો પડશે, કારણ કે એક્ઝામ છે. તો બધા સબ્જેક્ટ એને એક્ઝામ પહેલા એક વખત તો એને ઓછું કરવા જ પડશે. એ રીતે સારું સાધુજી ભગવંતને પણ સતત સ્વાધ્યાયમાં રત રહેવાનું હોય છે, સતત એમને શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો હોય છે, બરાબર. તો શું કરે? હવે દ્રવ્યાનુ યોગના જે આગમ હોય એમાં કયા આગમ આવે છે? દ્રવ્યાનુ યોગ એટલે શું? તો કે જેમાં 6 દ્રવ્ય અને 9 તત્વની વાત કરી. એ આગમ કયા છે? તે પ્રજ્ઞાપન સૂત્ર, જીવાભિગત સૂત્ર, ઔપપાતિક સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, આ જે અમુક આગમો છે એ દ્રવ્યાનુ યોગના આગમ છે, જેમાં 6 દ્રવ્ય અને 9 તત્વની વાતો આવે. ત્યાર પછી ચરણ કરણાનો યોગ, એટલે જેમાં આચરણ વિશે વાત આવે. એ સાધુ સાધુજી ભગવંતના આચાર કેવા હોવા જોઈએ, એક શ્રાવક એ કઈ રીતે જીવન જીવવું જોઈએ, એક શ્રાવકનો આચાર શું છે? તો આ ચરણાનુ યોગના આગમો કયા કયા? આચારાનું સૂત્ર, દશેકાલિક સૂત્ર, ત્યાર પછી ઉપાસક દશાનું સૂત્ર. તો આ જે અમુક આગમો છે એ કેના છે? તો કે ચરણ કરણાનુ યોગના આગમ છે. ત્યાર પછી ગણિતાનુ યોગ, તો ગણિતાનુ યોગના એમાં શું આવે? ગણતરી આવે, યોજન, સાગરપમ, પલ્યોપમ, બરાબર, સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા, એટલે પૃથ્વીથી સૂર્યનું ડિસ્ટન્સ કેટલું, ચંદ્રનું ડિસ્ટન્સ કેટલું, બરાબર, કેટલા યોજનનું ડિસ્ટન્સ છે, આ બધી જે ગણતરી છે કે જંબુદ્વીપ કેટલા લાખ યોજનનો, લવ સમુદ્ર કેટલા લાખ યોજનનો, જે દ્વીપ સમુદ્ર છે એનું માપ શું છે, દેવલોક નું ડિસ્ટન્સ શું છે, નરક એ નરક કેટલા યોજનની છે, એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, આ બધું કેલ્ક્યુલેશન જે આગમમાં આવે એને ગણિતાનુ યોગના આગમ કહેવાય. એમાં ક્યાં ક્યાં આવે? જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, આ ગણિતાનુ યોગના આગમ છે. અને ચોથું છે કથાનુ યોગ, એટલે જેમાં કથાઓ આવે, બરાબર, કથા એનું ઊંધું કરો તો શું થાય? જે ભવોભવનો છાપ ઉતારે, જે આધિ વ્યાધિ ઉપાધિ થી માણસ થાકી ગયો છે, ત્રાસી ગયો છે, કંટાળી ગયો છે,
એક થાક જે ઉતારે, તમને ખબર છે આપણો આત્મા એ કેટલો ત્રાસી ગયો છે, અનાધિકાર રખડ્યા કરે છે, એ થાકી ગયો છે, હવે કંટાળી ગયો છે, હવે ત્રાસી ગયો છે. હું તમને પ્રશ્ન પૂછું, કયું ઘર ગમે, રેન્ટેડ ભાડાનું કે ઓનરશિપ નું? હા, પોતાનું બરાબર છે. ભાડાને ઘરમાં રહેતો તો શું થાય કે ભાઈ ક્યારે અમે અમારું ઓનરશિપ નું ઘર લેશું, અને જયારે ઓનરશિપ ના ઘરમાં આવે ત્યારે એમ કેવી થાય? આપણો આત્મા પણ આ ભાડાના ઘરો બદલી બદલીને બિચારો થાકી ગયો છે, ત્રાસી ગયો છે, કંટાળી ગયો છે. ક્યારેક મનુષ્યનો ભાવ, ક્યારેક કૂતરા બિલાડાનો ભાવ, ક્યારેક પશુ પક્ષીનો ભાવ, ક્યારેક દેવતાનું શરીર, ક્યારેક નાદનું શરીર, ક્યારેક વનસ્પતિનું શરીર, ક્યારેક ટામેટા આલુ પ્યારીનું શરીર. એ કહે કે ભાઈ હવે બસ થયું, હવે હું થાકી ગયો છું, ભાડાના ઘરો બદલી બદલીને હવે મને મારું પરમનન્ટ ઘર, પરમનન્ટ ઘર જોઈએ છે. જાગૃત કરે છે કે આપણે પોતાના આત્માને ઘરમાંથી હવે મુક્ત કરવાનું છે. તો કથા જે ભવો ભવનો થાક ઉતારે એવી કથા જેમાં છે એ આપણા કથાનું યોગ આગમ, અને મેક્સિમમ પ્રથમ યોગના આગમો જે છે ત્યાં ક્યાં એમાં આવશે? ઉપાસક દશાંશ સૂત્ર, જ્ઞાતાધર્મ કથા સૂત્ર, રાયપસની સૂત્ર, કુફિયા સૂત્ર, ઉપચુલિયા સૂત્ર, આ બધા જે છે બંને દશા, આ બધા એક પ્રથમ યોગના આગમો છે જેમાં માત્ર ને માત્ર દ્રષ્ટાંતો છે. જેટલા દ્રષ્ટાંતો પ્રવચનમાં તમે સાંભળો છો ને એ કોઈ ને કોઈ આગમમાંથી અભ્યાસ કરે. આ રીતે 15 કલાક એની સતત સ્વાધ્યાય અને ધ્યાનમાં રહેવાનું છે. દ્રવ્યાનુયોગના આગમનો સ્વાધ્યાય કરવાથી શું લાભ થાય? તો કે દર્શન ની વિશુદ્ધિ. ચરણ કરવાનું યોગના આગમનો સ્વાધ્યાય કરવાથી શું લાભ થાય? આચરણની ગણિતાનું યોગના આગમનો સ્વાધ્યાય કરવાથી શું લાભ થાય? ચિત્તની એકાગ્રતા. તમે જાણતી છો મેથ્સ ભણવા બેસો ને, કેલ્ક્યુલેશન કરો ને, તમારે ફોકસ ઓટોમેટિક કોન્સન્ટ્રેશન તમારું આવી જાય, કારણ કે એ વગર તમારા કેલ્ક્યુલેશન બરાબર થાય નહીં અને તમારો આન્સર બહુ થાય નહીં. એટલે જયારે તમે ગણતરી એટલે કે ગણિતાનું યોગ અભ્યાસ કરો તો તમારું કોન્સન્ટ્રેશન વધે, અને કથાનું યોગ આગમન જયારે સ્વાધ્યાય કરો આપણી શ્રદ્ધા દ્રઢ થઈ. કારણ કે કથામાં શું આવે કે આ વ્યક્તિએ આ રીતનું કાર્ય કર્યું અને એને આ ફળ મળ્યું, તો આ રીતનું કાર્ય કરવું જોઈએ, આ રીતનું કાર્ય ન કરવું જોઈએ, આ કરવાથી સૂત્ર ની વિશેષતા શું? એકમાત્ર છે જેમાં ચાર યોગ નો સમાવેશ થાય છે, એટલે એમાં 6 દ્રવ્ય અને 9 તત્વ ની પણ વાત છે. એમાં ગણિતા નો યોગ પણ છે, એમાં ચરણ કરવાનો યોગ પણ છે એટલે કે આચરણની વાતો પણ છે, અને એમાં કથાનો યોગ પણ આવે છે. કપિલ કેવી, ઈશુકાળ રાજા, અનાથી મુનિ, આ બધા જે દ્રષ્ટાંતો છે એ કેમાં છે? ઉત્તરાધન સૂત્રમાં છે. અને આ ઉત્તરાધન સૂત્ર એટલે પરમાત્માની અંતિમ વાણી, અંતિમ દેશના કોઈ પિતા મરણ પથારીએ હોય અને એના પુત્ર ને કઈ કે તો એ મારા પિતાના અંતિમ શબ્દો હતા, તો એને કેવું એને ગ્રાસ્પ કરે. એક વખત એક પિતા મરણ પથારી હતા અને પુત્ર એની પાસે હતો.
પુત્રને કહે છે કે મારા મૃત્યુ પછી તિજોરીમાં એક મુખ રાખેલી છે, એક મુખ રાખેલી છે, એના પાના ફરશે અને સોનું ઝરશે. આટલું કહીને આંખ નીચાઈ જાય છે. પુત્ર શું કરે છે? જે બધી અંતિમ ક્રિયા કરવાની હતી એ કરી લીધી, પછી જાય છે
કયા કર્મ કરે તો નાની ઉંમરમાં સ્ત્રી વિધવા જાય? આવા કેટલા પ્રશ્નો આમાં આપેલા છે અને એના જવાબ આપેલા છે કે કેવા કર્મ કરીએ તો જીવ નપુંસક થાય, કેવા કર્મ કરીએ તો જીવ તિરંજ ગતિ મળશે, કેવા કર્મ કરીએ તો જીવને દેહ ગતિ મળે, કેવા કર્મ કરીએ તો જીવને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, કેવા કર્મ કરીએ તો જીવ બુદ્ધિહીન થાય, કેવા કર્મ કરીએ તો જીવ બુદ્ધિશાળી થાય? આવા અનેક પ્રશ્નો અને એના જવાબ આ ભગવતી સૂત્રમાં આપેલા છે. તો આ આગમ, આ જીનમાં એક એક આગમ કેવા છે, વિશેષ છે, એક એક આગમ મહત્વપૂર્ણ છે. આપણે ન કહી શકીએ કે એકને છોડીને બીજાનો અભ્યાસ કરીએ, કારણ કે દરેક આગમ માંથી આપણે કંઈક ને કંઈક નવું ને નવું તત્વજ્ઞાન પ્રાપ્ત થયા હોય દેતું નથી. વિચારો આચાર્ય હરિભદ્ર સિંહ 444 ગ્રંથ ની રચના કરનારા, એમના મુખમાંથી કયા શબ્દ નીકળ્યા? અણહ કહ મુંતા જૈન મુંતો જીણાગમો. શું બોલાય? અણહ કહ મુંતા જૈન મુંતો જીણાગમો, કે મારા જેવા અજ્ઞાની નું શું થાય જો આ આગમ ન હતો. વિચાર કરો, 444 ગ્રંથ ની જેને રચના કરી હોય, અહીંયા આપણને જો કોઈ એક ટોપિક ઉપર ચાર પેજીસ લખવાનું કહી દે તો આપણે લખી શકીએ, પણ આપણને શું થાય? આપણને તો આ જીવનનું જે મૂલ્ય સમજાવવું છે એ સમજાતું નથી. હવે આની જેવા શ્રેષ્ઠ વ્યક્તિ, મહાજ્ઞાની એવા આચાર્ય હરિભદ્ર સોરીજી પણ જો એમ બોલે કે મારા જેવા અજ્ઞાની થાત જો આ અજીન આગમ ન હોત તો વિચાર કરો કે આપણા જેવા માટે આગમનું મહત્વ કેટલું વધી જાય છે. આ પરમાત્માની જીવાણીને આત્મસાત કરવાનું, નવું નવું તત્વજ્ઞાન શીખવા માટેનો આપણો પુરુષાર્થ. જયારે સમજણ આવે છે ને ત્યારે ઉંમર થઈ ગયું છે, બરાબર છે? અને પછી શું થાય, ઇન્દ્રિયો ક્ષીણ થવા માંડી હોય, તબિયત પણ નાદુરસ્ત રહેવા માંડી હોય, યાદ શક્તિ પણ. આજે બ્રહ્મ જ્ઞાન છે ને એ બહુ મોડું થાય છે, બરાબર? તો આચાર્ય હરિભદ્રજી જેવા વ્યક્તિ જો આવું બોલે તો આપણે વિચારવાનું છે કે આપણા માટે આ જીવવાનું મહત્વ કેટલું વધુ છે. આ જે પરમાત્માની જે વાણી છે આપણને એમ થાય કે શુદ્ધ જ્ઞાન નો અભ્યાસ, બરાબર? એ અભ્યાસથી મને શું થશે? દરેક પ્રશ્નનો જવાબ શાસ્ત્રો આપેલા છે, ક્યાંય આપણે બીજી ગોતવા જવાની જરૂર નથી. દશકાલી સૂત્ર 9મું અધ્યયન અને એનો 4થો ઉદ્દેશ, એમાં આ પ્રશ્નનું સમાધાન આપેલું છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી જીવને શું લાભ થાય એની ગાથા છે. નાળ ને ગગન ચિત્તો થિયો થાવ યહી પરમ, સુયાણ્ય અહીજીતા રહો સુય સમાય. એ ચાર લાભ થાય જીવમાં સમાધિ શુદ્ધ જ્ઞાનના અભ્યાસથી, જીવને કયા લાભ થાય? પહેલું બધું નાળ એટલે કે જ્ઞાન, જ્ઞાનથી વિવેકની પ્રાપ્તિ. જેમ જેમ આપણો અભ્યાસ વધતો જાય એમ એમ વિવેક ગુણ પ્રગટ થતો જાય. વિવેક ગુણ પ્રગટ એટલે શું? કે અત્યાર સુધી જે પાપની પ્રવૃત્તિ આપણા જીવનમાં ચાલી રહી હતી તે અત્યંત રસપૂર્વક ચાલી રહી હતી, તીવ્ર રસ રેડી રેડીને આપણે એ પાપ કરી રહ્યા હતા. જેમ જેમ અભ્યાસ વધતો જાય, જેમ જેમ વિવેક ગુણ પ્રગટ થતો જાય, એમ એમ હવે એ પાપની પ્રવૃત્તિ તો જો જીવનમાં ચાલવાની છે ચાલે છે, પણ જે અત્યાર સુધી અત્યંત રસપૂર્વક થતી હતી એ રસપૂર્વક થતી નથી, અને એ પાપની પ્રવૃત્તિ કરતી વખતે એનો આત્મા દંખે છે, એને ખચકાટનો અનુભવ થાય છે કે આ મારે ક્યાં કરવું પડે છે. એટલે અત્યાર સુધી જે જીવ તીવ્ર રસ રેડી રહીને ચીકણા કર્મ બાંધી રહ્યો હતો, હવે કર્મ તો એ બાંધે છે પણ એ કેવા છે? મન. અને જેમ જેમ આ વિવેક ગુણ પ્રગટે એમ શું થાય કે જીવનની પ્રાયોરિટી શું છે એ આપણને સમજાય, કયા સમયે
કયા કાર્યને પ્રાયોરિટી દેવી એ વાત આપણને સમજાઈ. આમાં છે મારા સાહેબ પ્રવચનમાં શું કે ખબર છે કે પ્રવચનનો સમય 9 વાગ્યાનો હોય બરાબર, અને બીજી બાજુ દેરાસરનો પૂજા ચાલે. ઠીક છે, હવે શ્રાવકો આવે છે, શ્રાવકોને પૂજા પણ કરવી હોય અને પ્રવચન પણ સાંભળવું હોય, એ સમય આપણી પ્રાયોરિટી છે બરાબર છે. પણ પ્રવચન ચાલતું હોય છતાં કેટલાય લોકો પૂજા કરતા હોય, તો જેમ જેમ વિવેકપૂર્ણ પ્રગટે એમ એમ આપણી જીવનનો પ્રાયોરિટી શું છે, મારે કયા સમય કયા કાર્યને મહત્વ દેવાનું છે એ સમજણ જીવને પ્રાપ્ત થાય છે. આપણા બે મિત્રો આપણને ફોન કર્યો, એક કે ચાલ આપણે કરવા જઈએ, બીજો કે ચાલ આપણે પ્રવચન સાંભળવા જઈએ. તો એ સમય બે માંથી આપણે પ્રાયોરિટી કઈ જોઈએ, પ્રવચન. હવે જો એ છે અશુભ પ્રવૃત્તિ, બીજી છે શુભ પ્રવૃત્તિ, અને ત્રીજી છે શુદ્ધતા. આ ત્રણમાં કોને પ્રાયોરિટી દેવાની છે? અશુભ અને શુભ વચ્ચે જો ચૂઝ કરવાનું હોય તો શુભ ને ચૂઝ કરવાનું, તો શુભ અને શુદ્ધ ની વચ્ચે જો સિલેક્ટ કરવાનું હોય તો કોને કરવાનું? તો શુદ્ધ ને. ભરત ચક્રવર્તી ના જીવનમાં પ્રસંગ બન્યો, આને ખ્યાલ હશે કે ત્રણ શુભ સમાચાર એમને પ્રાપ્ત થયા મળ્યા. એક સૈનિક આવે છે, શું સમાચાર આપે છે? કે આપણી આયુર્વેદ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થઈ ગયું. બીજો સૈનિક આવે છે, શું સમાચાર આપે છે? કે આપણે પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ. અને ત્રીજો શુભ સમાચાર શું આવે છે? કે ઋષભદેવ ભગવાન ને કેવળ રત્ન પ્રાપ્ત થયું. બરાબર, મંત્રી શું કહે છે કે અત્યારે જો ચક્રરત્ન ની પૂજા તમે નહીં કરો તો એ હોય શકે ચક્રરત્ન ચાલુ જાય, તમે ચક્રવર્તી બની શકશો નહીં. હવે આ ત્રણ માટે શું ચૂઝ કરવાનું? ભરત ચક્રવર્તી વિચારે છે કે પુત્ર ક્યાં ભાગી જવાનો છે? પુત્ર તો ઘરમાં જ છે, આજે એનું મોઢું નહીં જોઉં તો પછી જોઈ લઈશ. અને ચક્રરત્ન ને રહેવું હોય તો રે અને જાવું હોય તો જાય, પણ જે ધર્મ રત્ન ને કારણે મને પુત્ર રત્ન ની પણ પ્રાપ્તિ થઈ, મને ચક્ર રત્ન ની પણ પ્રાપ્તિ થઈ, એને છોડી અને મારે બીજે ક્યાંય જવું નથી. અને એ ક્યાં જાય છે? ભરત ચક્રવર્તી પરમાત્માના કેવળ મહોત્સવમાં જાય છે. જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ એમ વિવેક ગુણ પ્રગટ થતો જાય, અને કયા સમયે મારે શું કરવું છે, શું નથી કરવું, શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, એની સાચી સમજણ જીવને પ્રાપ્ત થાય. ત્યાર પછી બીજું કે જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ એમ ચિત્તની એકાગ્રતા વધતી જાય, ચિત્તની એકાગ્રતા વધતી જાય, પરિણામે લક્ષ્ય સિદ્ધિ જીવને પ્રાપ્ત થાય. એટલે કે જીવનનું શું લક્ષ્ય છે, જીવનનું શું ગોલ છે, જીવનનું શું ઉદ્દેશ્ય છે એને ખ્યાલમાં આવે. કેટલાય અજ્ઞાની જીવો સંસારમાં છે જેમને ખબર જ નથી કે એમના જીવનનું લક્ષ્ય શું છે, અને જે લોકો જીવન જીવી રહ્યા છે એની પાછળ પાછળ પ્રવાહમાં તણાઈ રહ્યા છે. શું છે એમના જીવનનું લક્ષ્ય? માત્ર ધન સંપત્તિ પુત્ર પરિવાર અને લક્ઝરિયસ લાઈફ એ છોડીને એમના જીવનનું કોઈ બીજું લક્ષ્ય છે જ નહીં. પણ અભ્યાસ જેમ જેમ વધે, ચિત્તની એકાગ્રતા જેમ જેમ વધે, એમ આપણને સમજાય કે આ જે દુર્લભ એવો મનુષ્ય રોગ છે એ માત્ર આના માટે નથી, આની ના નથી છે ને. કારણ કે એક શ્રાવક કેવો હોય કે આત્મનિર્ભર હોય, એને કઈ ભગવાને કમાવાની ના નથી પાડી. એ શ્રાવકનું જીવન કેવું હોય કે એને બીજા પાસે હાથ લંબાવવો ન પડે. એકમાત્ર જીવનનું લક્ષ્ય જયારે બની જાય છે ત્યારે વિષમતા ઉભી થાય છે. સમન્વય સાધીને જીવનમાં ચાલવાનું છે, કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે તો સાથે સાથે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરીએ છીએ, એક ઉપર જ પૂરું ફોકસ છે અને બીજે સાઈડને આપણે વિચારતા જ નથી. તો
જેમ જેમ ચિત્તની એકાગ્રતા વધતી જાય એમ એમ જીવનનું સાર્થક લક્ષ્ય આપણને સમજાય. ગૌતમ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ અજ્ઞાની હતા બરાબર ને, પણ જેવા ભગવાન મહાવીરના સાનિધ્યમાં આવ્યા એમને પોતાના જીવનનું લક્ષ્ય સમજાવ્યું. અર્જુન માયના જીવનનું લક્ષ્ય શું હતું? રોજના સાત વ્યક્તિઓની હત્યા કરવી. પણ જેવા સુદર્શન શેઠના સાનિધ્યમાં આવ્યા એમના જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. રોહણને જે ચોર હતો એના જીવનનું લક્ષ્ય શું હતું? ચોરી લૂંટફાટ કરવી. પણ પરમાત્માના શબ્દો એના કાનમાં પડ્યા અને એના જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. પરમાત્માનું ત્રણ વાક્ય એ કયા કયા જે એના કાનમાં સાંભળવામાં આવ્યું કયા હતા? તેને યાદ છે? દેવને પડછાયો ના હોય. બરાબર છે. દેવતાનું વર્ણન એ સમય ચાલી ગયું હતું બરાબર, કે ભગવાન મહાવીર સ્વામી દેવલોકનું વર્ણન કરી રહ્યા હતા, દેવતાનું વર્ણન કરી રહ્યા હતા કે દેવ જયારે ચાલે એના પગ જમીન ઉપર અડે. બીજું કે દેવતાને પડછાયો હોય. ત્રીજું કે આ બ્લિંક થાય. અને ચોથું એમના ગળામાં જે ફૂલની માળા હોય એ ત્યારે જે શબ્દ એમના કાનમાં પડ્યા. આ બધું અભય કુમારે પકડવા માટેની પૂરી તૈયારી. અભય કુમારે પકડવા માટે આખું દેવલોક વાતાવરણ કર્યું, દેવલોકનું વાતાવરણ કર્યું કે આને હું પકડીશ અને એને એવો આભાસ કરાવીશ કે પોતે દેવલોકમાં આવી ગયું છે. દેવલોકમાં જન્મ થાય ને કોઈ પણ દેવલોક તો શું પ્રશ્ન પૂછવામાં આવે? હા, કે પ્રભુ આપે એવા ક્યાં પુણ્યના કાર્ય કર્યા જેથી આપનો જન્મ દેવલોકમાં થયો બરાબર. અને ત્યારે આ રોહિણી ચોર બોલવા જતો હતો કે મેં તો કઈ પુણ્યના કાર્ય કર્યા નથી, હું તો ચોરી લૂંટફાટ જ કરી છે. ત્યાં એની નજર ક્યાં ગઈ? કે આ જે દેવી દેવતાઓ છે એના પગ જમીન ઉપર અડી ગયા છે, એના ગળામાં જે ફૂલની માળા છે તો કરમાયેલી છે, આંખો પણ બ્લિંક થાય છે. અને ઈસુ કે છે મેં તો એટલા બધા દાન દીધા, એટલા બધા સારા કાર્યો કર્યા, એટલી બધી મેં ધર્મ આરાધના કરી, આખો એનો આન્સર શું થઈ ગયો? ચેન્જ થઈ ગયો અને હવે અમારે છોડી દે છે. પણ એના મનમાં શું થયું કે પરમાત્માના આટલા વચનોથી જો હું સજાથી બચી ગયો તો મારું આખું જીવન જો પરમાત્માને સમર્પિત કરી દઉં તો મને કેટલો લાભ થાય. અને એના જીવનની દિશા બદલાઈ ગઈ, એનું લક્ષ્ય બદલાઈ ગયું. સુલસ, સુલસ કોણ હતો? કાળ સોરેન કસાઈનો પુત્ર. એમનો ધંધો શું? રોજના પાડા ની હત્યા કરવાનું. કાળ સોરેન કસાઈ મરતા પેલા પોતાના પુત્ર પાસે વચન લીધું કે તું મને વચન આપ કે મારા મૃત્યુ થયા પછી આપણો જે આ ધંધો છે એ તું ચાલુ રાખીશ. શેનો ધંધો? કતલખાનું ચલાવવાનું. અને એ સુરેશને કોઈ સાથે મિત્રતા હતી? અભયકુમાર સાથે. અભયકુમાર ના સાનિધ્યમાં આવતાનું સુરેશનું લક્ષ્ય બદલાઈ ગયું બરાબર. હવે કાશ્મીર કસાઈ તો મુક્તિ પામે છે અને સુલસ ને પરિવારના સદસ્યો ઇન્સિસ્ટ કરે છે કે તારે આ ધંધો ચાલુ રાખવાનો છે. સુલસે શું કહ્યું? એક બાજુમાં કુંભાળી પડી હતી, પોતાના પગ ઉપર પ્રહાર કર્યો, લોહીની ધારા શરૂ થઈ. અને પરિવારના સદસ્યો શું કહે છે કે મનુષ્ય અત્યારે વેદનાનો અનુભવ થઈ રહ્યો છે એ તમે શેર કરો. પરિવારના સદસ્ય શું કહે છે? ભાઈ હું અમે પૈસા આપીએ, અમે ડોક્ટર ને બોલાવીએ, અમે ઉપચાર દાન કરીએ, તારી અમે સેવા કરીએ, પણ તને જે દર્દ નો અનુભવ થાય છે એ અમે લઈ શકીએ, એ પોસિબલ છે? ત્યારે સુલસ કહે છે કે પાપ ના કાર્ય હું કરું, પંચેન્દ્રિય જીવોની હત્યાના કાર્ય હું કરું અને તમે બધા એ કમાણીથી જલસા કરો, અને આ હત્યા કરવા દ્વારા મૃત્યુ પામે હું નરકગતિમાં જાઉં, પરમાત્મા દેવ મારા કરીને હત્યા કરે દે તે વિજ્ઞાન લેવા તમે આવશો? તમે આવશો મારી સાથે? તો જવાબ શું આપે? નહીં.
सूर्य से एक बिजनेस छोड़ी એટલે એનો બધી સમજવાનો છે કે પરિવારના ભરણ માટે જો આપણે એવા ખોટા કામ કરતા હોઈએ તો એ પરિવાર સાથે આવવાનો નથી, માટે સાચા રસ્તે જેટલું મળે એટલામાં સંતોષ મળે. બરાબર છે. આ થયો બીજો ફાયદો. ત્રીજો શું થયો? થયો થાવ. બરાબર. થયો એટલે શું? એ પોતે સ્થિર થાય, એટલે કે સ્થિર થવું. એટલે કે જેમ જેમ શાસ્ત્ર નો અભ્યાસ વધતો જાય એમ એમ જીવ પોતાનામાં સ્થિર થતો જાય, સ્વમાં લીન થતો જાય, સ્વભાવમાં સ્થિર થતો જાય. અને એક વ્યક્તિ જયારે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે પછી પરિસ્થિતિની તાકાત નથી કે એને ડગમગાવી શકે, એને વિચલિત કરી શકે, એને એના સ્વભાવથી છોડી અને વિભાવ દશામાં લઈ જઈ શકે એવી પરિસ્થિતિ તાકાત નથી. અને આવા શાસ્ત્રમાં તો કેટલાય દ્રષ્ટાંતો છે ને, વેતરાજ મુનિ એમના માસ માટે માટીની પાળ બાંધવામાં આવી પણ એ પોતાના સ્વભાવમાં સ્થિર હતા. એ પરિસ્થિતિની અસર એને થઈ? જરા પણ એમને છૂટ નથી આપેલી, જરા પણ એમને દ્વેષભાવ મનમાં કેમનો આવ્યો? તે જે વ્યક્તિ પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે પછી એને પરિસ્થિતિની કોઈ પણ અસર થતી નથી, પછી એ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય તે પોતાના સ્વભાવમાં જ સ્થિર રહે છે. આ તો આપણે છે સાધુ સાધુ ભગવાનની વાત કરીએ. પણ શ્રાવક, કામદેવ શ્રાવક, અનંત શ્રાવક દેવતાએ કેટલા ઉપસર્ગ આપ્યા? કામદેવ શ્રાવક પાસે તો દેવતા અલગ અલગ રૂપ લઈને આવે છે, આત્મરૂપ, પિશાચરૂપ, સર્પરૂપ, અને એમને છેલ્લે તો મારી નાખવા સુધી ધમકી આપી કે તું તારું ધર્મ છોડી દે, અહીંયા ને અહીંયા તને હું મારી નાખું. પણ છતાં પણ કામદેવ શ્રાવક એ પોતાના ધ્યાનથી વિચલિત થતા નથી, કારણ કે એ કામદેવ શ્રાવક પોતાના સ્વભાવમાં સ્થિર છે. ઉપાસક દશમ સૂત્રમાં આ કામદેવ શ્રાવકનું જીવનમાં વર્ણન છે. અને એ કામદેવ શ્રાવકે જે સમભાવે દેવતાના ઉપસર્ગને સહન કર્યું, બીજે દિવસે ભગવાન મહાવીર સમોસરણમાં આ કામદેવ શ્રાવકની પ્રશંસા કરતા શું કહે છે કે એક શ્રાવક ને પણ તો ધર્મ પ્રત્યે આટલી શ્રદ્ધા હોય અને એ દેવતાના ઉત્સવને સંભાવ સહન કરી શકતા હોય તો સાધુએ તો કેટલા બધા શ્રાવક થવાની જરૂર છે? કારણ કે શ્રાવક કરતા સાધુ સ્થાન ઘણું ઊંચું છે. તો એક શ્રાવકમાં પણ જો આટલી દ્રઢતા હોય, આટલી શ્રદ્ધા હોય, આટલી સહનશીલતા હોય, આટલો સંતા ભાવ હોય તો એક સાધુએ તો કેટલું બધું ધ્યાન રાખવાની જરૂર છે, કેટલા બધા સાવધાન રહેવાની જરૂર છે અને કેટલા બધા જાગૃત રહેવાની જરૂર છે. એટલા માટે શું કીધું કે સુત્તા ગમે, અથા ગમે અને તદ્દુ ભયા ગમે. સુત્તા ગમે એટલે કે સૂત્રરૂપ આગમ ને કંઠસ્થ કરવા દ્વારા જીવને સમ્યક ધ્યાન પ્રાપ્ત છે. અથા ગમે એટલે કે અર્થરૂપ આગમ હૃદયસ્થ કરવા દ્વારા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત છે. અને તદ્દુ ભયા ગમે ને સૂત્ર અને અર્થરૂપ બંને આગમને આત્મસ્થ કરવા દ્વારા જીવને સમ્યક ચારિત્ર પ્રાપ્ત છે. આ ત્રીજો લાભ. અને ચોથો લાભ શું કીધો? સ્થિરીકરણ. એટલે કે સ્થિરીકરણ. સ્થિરીકરણ એટલે શું? જે પોતે સ્થિર થયા હોય એ બીજાને સ્થિર કરી શકે. બરાબર ને? જેને પોતાના ઠેકાણા ન હોય એ બીજાને શું કરે? કરે તો શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા જે જીવ પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે એ જીવ બીજાને પણ ધર્મમાં સ્થિર કરી શકે છે. રાજે મંદિર અને રહને બરાબર પૂરે કોને સ્થિર કર્યા? હા, રાજે મંદિર રહને સ્થિર કર્યા શું કહીને? માં ખુલે બંધના હો, માં ખુલે બંધના હો. આ ભાષ્યકારે સૂત્રની ગાથા છે કે આપણે કોઈ સર્પ છે ને બે પ્રકારના, એક ગંધનપુરના
અને એક અગંધક ફૂલ સર્વ બે પ્રકારના હોય એક ગંધક ફૂલના એક અગંધક ફૂલના તો ગંધક ફૂલના સર્વ કેવા હોય ખબર છે એ સર્વ જ્યારે કોઈને રસ દે બરાબર કોઈને ડંખે તો કોઈને કોઈ વ્યક્તિ જયારે સર્પ જશે ને તો એ કોને બોલાવે ખબર છે ગાળીને એ શું કરે એ મંત્રોચ્ચાર મંત્રોચ્ચાર કરીને મંત્ર પ્રભાવથી જે સર્પે એને ડંખ દીધો હોય ને એ સર્પ આવે કારણ કે એ મંત્ર એવો પ્રભાવ એ સર્પ શું કરે કે એ જે જે એના શરીરમાં છે એને શું કરે ચૂસી લે બરાબર અને ઓલો જે વ્યક્તિ હોય એ ઝેરથી મુક્ત થાય અને ફરી પાછો એને એની લાઈફ મળે પણ આ કોણ કરે જે ગંધન જાતિના સર્પ હોય અગંધન જાતિના સર્પ એવા ઢેઢ હોય કે હવે એને જો કોઈને ડંખ દીધો છે અને આ ગાડી મંત્ર બોલશે મંત્રના પ્રભાવથી આવશે ખરે આવશે પણ એ મરવું પસંદ કરશે પણ પોતે વમેલું જે છે એને એ પાછું ચૂસશે એ મરવું પસંદ કરે પણ પોતાનું જે પણ મુખમાંથી નીકળેલું છે એને પાછું ગ્રહણ કરશે નહીં એટલે રાજી ભટ્ટે રહન એમીને શું કહે છે માં ફૂલે ગંધણા હમો એટલે આપણે અગંધન કોણના છીએ તો ગંધન કોણના સર્પ જેવા તમે કેમ થઈ રહ્યા છો તમારા ભાઈએ જેને મને ત્યાગી દીધી છે તમે એને જ ગ્રહણ કરવા ઈચ્છો છો તમે ગંધન કોણના નથી તમે અગંધન કોણના છો આ રીતે વચનો દ્વારા એમને ધર્મમાં સ્થિર કરે છે તો રાજીમતી ધર્મમાં સ્થિર ક્યારે કરી શક્યા તો કે પોતે ધર્મમાં સ્થિર હતા તો પ્રિયદર્શન સાધ્વીજીને કોણે ધર્મમાં સ્થિર કર્યા પ્રિયદર્શન સાધ્વીજી કોણ મહાવીર સ્વામી ના એમને કોણે ધર્મમાં સ્થિર કર્યા કેવી રીતે સ્થિર કર્યા નથી ક્યાં પ્રિયદર્શન એમના એમના લગ્ન કોની સાથે જમલે દીક્ષા લીધી ભગવાન મહાવીર પાસે પ્રિયદર્શન પર દીક્ષા લીધી ભગવાન મહાવીર પાસે હવે જમાલી ના જીવનમાં શું થયું જમાલી નિમ નિમ કેમ થયા કારણ કે પ્રસંગ એવો બન્યો કે જમાલી ખૂબ જ જમાલીએ પોતાના શિષ્યને કીધું કે તમે મારી પથારી પાછો મારે હવે સુવા જવું છે ઠીક છે હવે શિષ્યો પથારી પાથરી રહ્યા છે જમાલી પૂછે છે શું પથારી રેડી થઈ ગઈ તો શિષ્ય શું બોલ્યા હા પથારી પથરાઈ ગઈ અને પોતે જયારે અંદરમાં જાય છે તો હજી તો ચાલક વિચારી રહ્યા હતા ફોર એક્ઝામ્પલ એટલે હજી એક ક્રિયા પૂરી નહોતી થઈ બરાબર છે તો જમાલી કહે છે કે જ્યારે આ પથારી પાથરવાની ક્રિયા પૂરી નથી થઈ તો મેં એને પૂરી થઈ એમ કેમ કીધું તો કે આ તો ભગવાન મહાવીર નો સિદ્ધાંત છે ચલ માણે ચલે અને કળ માણે કળે એટલે ચાલવાની ક્રિયા ચાલી રહી હોય તો પણ એને થઈ એમ કેમ બરાબર ચાલવાની ક્રિયા ચાલી રહી હોય તો પણ એને થઈ એમ કહેવાય કેમ કહેવાય હકીકતમાં કેવી રીતે કહેવાય છે ને કારણ કે હજી સમજી લો કે ચોખા રંધાઈ રહ્યા છે તો ચોખા થઈ ગયા કહેવાય તો ભગવાન મહાવીર નો સિદ્ધાંત શું કે ચોખા રંધાઈ રહ્યા હોય તો પણ કહેવાનું કે ચોખા થઈ ગયા છે આવા ગળે ઉતરે જમાલી ના આવા ગળે નથી ઉતરતી પણ ભગવાન નો આશીષ હતો આ કળે માણે કળે અને ચલે માણે ચલે પાછળ ચલે માણે ચલે એટલે શું ચાલવાની ક્રિયા એટલે મારે અહીંથી વાંસ સુધી પહોંચવું છે બરાબર તો મેં એક એક સ્ટેપ્સ ચાલવાની શરૂ કરી હજુ હું પહોંચી નથી પણ પરમાત્માનો આશય શું છે કે તમે જેટલા સ્ટેપ્સ પૂરા કર્યા એટલા અંશમાં એક ક્રિયા પૂરી થઈ બરાબર ચોખા આપણે પાણીમાં ઉકળવા મૂકીએ તો એ પ્રતિ ક્ષણ ખૂબ થાય છે એટલે હર ક્ષણે એમાં જે રંધાવાની ક્રિયા છે એ પૂરી થાય છે ત્યારે જેને તો 15-20 મિનિટ પછી એ પૂરા બફાય છે બરાબર ને
तो जब मारी ने आवाज घड़ी ઉતરતી હતી એ શું કહે છે કે ભગવાન મહાવીર નો સિદ્ધાંત ખોટો છે અને એના એ સિદ્ધાંત ને એ વિરુદ્ધ થઈ ગયા અમુક શિષ્ય કે સાથે રહ્યા અમુક શિષ્ય પાસે ભગવાન મહાવીર પાસે રહે ગયા તો પ્રિય દર્શન સાધુજી પણ કોની માન્યતા વાળા થઈ ગયા જમાલી કે જમાલી સાચા છે ભગવાન નો આ સિદ્ધાંત જે છે એ ખોટો છે જમાલી જે કહે છે સાચું છે હવે શું થયું કે પ્રિય દર્શના ઓશો શાળામાં ઉતરે છે ડંક નામના શ્રાવકે ડંક નામના શ્રાવક જાણતા હતા કે ભગવાન મહાવીર નો સિદ્ધાંત શું છે અને પ્રિય દર્શના સાધુ છે કયા સિદ્ધાંત ને માને છે એક શ્રાવક ને શું કહેવાય ખબર છે અમ્મા પીર શ્રાવક એટલે સાધુજી ને શું કહેવાય અમ્મા પિયા એટલે માતા પિતા તો સાધુ સાધુજી ક્યાંક ભટકી ગયા હોય ને તો એને રસ્તા પર લાવવાનું કામ કોનું છે એને સાચું માર્ગ દેખાવાનું કામ કોનું છે તો કે શ્રાવક તો કયો શ્રાવક આ કામ કરી શકે જેને પોતાનો અભ્યાસ હોય એ કરી શકે તો એના માટે અભ્યાસ થવો પડે તો ડંગ શ્રાવક જાણતા હતા કે ડંગ શ્રાવક કઈ રીતે મારે પ્રિય દર્શના સાધ્વીજીને ધર્મમાં સ્થિર કરવા એના માટે એક યુક્તિ કરે છે પ્રિયદર્શન સાધુજી બેઠા હોય છે એની જે કપડું છે હોય એનું જે વસ્ત્ર છે મેં પહેર્યું હતું એના છેડા ઉપર અંગારો મૂકી દે છે જલતો અંગારો ચળતો અંગારો મૂકી દે છે અને પ્રિયદર્શન સાધુજી શું બોલ્યા અરે મારી પછડી સળવી ગઈ ઓકે આ તો ભગવાન માટી નો સિદ્ધાંત છે તમારા માટે તો જયારે આખું કપડું સળવી જાય ત્યારે તમારે બોલવાનું કે મારું કપડું સળવી ગયું તો તમે અને ત્યારે એને રિયલાઇઝ થયું કે મારી ભૂલ છે પરમાત્મા પાસે જાય છે પશ્ચાતાપ કરે છે ક્ષમા યાચના કરે છે અને પોતે જમારી પાસે પણ જાય છે એને સમજાવવા માટે કોઈ વિચારે સમજવા તૈયાર નથી તો આનો અર્થ શું થયો કે શુદ્ધ જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા જીવ પોતાનામાં સ્થિર થાય પોતાનામાં સ્થિર થાય તો એ બીજાને સ્થિર કરી શકે ને પોતે ધર્મ પામ્યા હોય તો બીજાને ધર્મ સમજી શકે અને આ સ્થિરીકરણ થી બીજા સ્થાપ થાય દર્શનાચાર ની સિદ્ધિ દર્શનાચાર ના 8 અંગ ક્યા નિશંકીય નિકંકીય નિવિતિક ઈચ્છા અમૂર્તિકીય સ્થિરીકરણ પામણે 8 એમાં શું આવ્યું સ્થિર કરે એની પોતાની વિશુદ્ધિ તો છે જ અને પ્લસ એ બીજાની પણ વિશુદ્ધિમાં નિમિત્ત બને છે ત્યાર પછી આશ્રવનો નિરોધ બરાબર કારણ કે એ વ્યક્તિ જયારે ધર્મમાં સ્થિર થશે તો એનો આશ્રમ નો પણ નિરોધ થશે પરિણામે કર્મ નિર્જરા થશે અને કર્મ નિર્જરા જેમ જેમ થતી જશે એ જીવને સદ્ગતિ પ્રાપ્ત થશે અને સદ્ગતિ અંતે ક્યાં લઈ જશે મોક્ષમાં લઈ જશે તો આ 6 લાભ સ્થિરીકરણ દ્વારા થયા પહેલું દર્શનાચાર ની સિદ્ધિ બીજું સ્વ પર વિશુદ્ધિ ત્રીજું આશ્રમ નિરોધ ચોથું કર્મ નિર્જરા પાંચમું સદગતિ અને છઠ્ઠું જીન માણી કેવી જીન માણી કેવી તો જીન માણી ને કોની સાથે સરખાવે છે કલ્પવૃક્ષ ની ડાળ સાથે અમૃત ના બિંદુ સાથે અને સૂર્ય ના કિરણ સાથે સૂર્ય નું એક કિરણ ધરતી પર પડે અને અંધકાર દૂર થાય કલ્પવૃક્ષ ની એક ડાળ આપણા હાથમાં આવે અને મનમાંછિત ફળ પ્રાપ્ત થાય અમૃત નું એક બિંદુ મુખમાં જાય અને જીવ અમારત્વ તરફ આગળ વધે એવી જ રીતે જીન માળીને જે આત્મસાત કરે એ અપુનરાવૃત્તિ જન્ય એટલે કે અપુનરાવૃત્તિ ગુણને એ પ્રાપ્ત કરે જીન માળીને કોની સાથે સરખાવે છે તો કે પાણી સાથે પાણી સાથે પાણી ના ગુણ ક્યાં તો કે જેવી રીતે પાણી તરસ છીપાવે એવી રીતે જીવવાણી પણ ભવો ભવોની તૃષ્ણાને છીપાવે જેવી રીતે પાણી
ગંદકી ને દૂર કરે એવી રીતે જીવવાની પણ આપણા આત્મામાં જે કર્મની ગંદકી છે, અશુદ્ધિની ગંદકી છે એને દૂર કરે. પાણી જેમ પાક ઉપજાવે, ખેતરમાં પાણી નાખો તો પાક ઉપજે, એવી રીતે આપણી હૃદયની ભૂમિ પર જીવવાણીનું પાણી પડે અને સદગુણ રૂપી પાક ઉપજે. જીનવાણીનું છે, પણ આ જીનવાણીને આત્મસાત કોણ કરી શકે? જીનવાણી સાંભળે છે આપણે બધા બરાબર, પણ એ આત્મસાત ક્યારે? તો કે આ જીનવાણી શ્રવણ કરવાના અધિકારી કોણથી યુક્ત? જે વ્યક્તિ યુક્ત વ્યક્તિ એ જીનવાણી શ્રવણના એ શુદ્ધ જ્ઞાનના અધિકારી કહેવાય. પહેલો ગુણ કયો કીધો? સુસ્તુ સહી, એટલે કે સાંભળવાનું ઈચ્છે, બરાબર. કે પરમાત્માના વચનો શું છે, પરમાત્માની દેશના શું છે, પરમાત્માએ આગમન શું કીધું છે એ જાણવાની જિજ્ઞાસા, એ જાણવાની ઈચ્છા. જ્યાં સુધી અંદરમાં એ તારાવેલી ન જાગે, જ્યાં સુધી અંદરમાં ઝંખના ન જાગે ત્યાં સુધી સાંભળવાની ઈચ્છા થાય ન થાય, બરાબર. આપણે સુસ્તુ થઈએ એટલે સાંભળવાની ઈચ્છા, એ ઈચ્છા દરેકે દરેક સંઘમાં રહેલી છે. તો સંઘ શું કરે છે? આયોજન કરે છે ને કોઈકને બોલાવવાનું, જેથી કરીને એ જીનવાણીનું શ્રવણ આપણને પ્રાપ્ત થાય. સુસુ સહી પછી જે પડી પૂછી, પડી પૂછી એટલે સાંભળ્યું તો લીધું, હવે અંદરમાં શું જાગે? પ્રશ્ન જાગે. તો એ પ્રશ્ન પૂછવા, પણ પ્રશ્ન કઈ રીતે પૂછવા? એ હવે ગુરુ ભગવંત પાસે જઈએ અને કઈક આપણને ડાઉટ હોય પ્રશ્ન પૂછવા હોય તો કેવી રીતે પૂછવાના? કે અનુભવતા હોય અત્યંત વિવેક પૂર્વક, કે મને જરા સમજાવી દો ને, એમને આપની અનુભવતા હોય તો મારે આ જાણવાની ઈચ્છા છે, મારે આ સમજવાની ઈચ્છા છે, આપની અનુભવતા ક્યારે હશે તો હું આપની પાસે આવું. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય ને, ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય પાછળ આશીષ હોય, જિજ્ઞાસા નથી, તમારું નોલેજ કેટલું છે ને, એને જિજ્ઞાસા નો કહેવાય. તમને ખરેખર જાણવાની ઈચ્છા છે અને પ્રશ્ન એ વસ્તુ અલગ છે, પણ લાભ જોવા દે કે સામે વાળું નોલેજ કેટલું છે. અને એવા પ્રશ્ન થી જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ ગુણ નથી, તો એ અવગુણ છે. ત્રીજું શું કીધું? સુણેહીન, સુણેહીન એટલે શું થયું? હવે પ્રશ્ન આપણે પૂછે, હવે સમાધાન આવશે સામેથી, બરાબર છે ને? ગુરુ ભગવાન આપણને એનું સમાધાન આપશે. એને સાંભળવું, પણ કેવી રીતે સાંભળવું? કેવી રીતે સાંભળવું? મેં એક પ્રશ્ન પૂછ્યો, તમે મને જવાબ આપ્યો, પણ એ જવાબ પાછળનો આશય શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એ જવાબ પાછળનો જો આશય બરાબર નથી આપણે પકડતા, તો શું થાય છે? અર્થનું અનંત થાય છે અને વર્તમાનમાં આદ થઈ ગયું છે. કારણ કે આશય આપણે સમજી નથી શકતા બરાબર, અને પછી અર્થનું અનર્થ કરીએ છીએ. એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે એક યુવક, એ યુવક અનાથ છે, પરિવાર નામે એના કોઈ નથી. હવે એ દર ભટકતો હોય છે અને એને એમ થાય છે કે આના કરતા હું કોઈ ગુરુ શોધું અને એ ગુરુની શરત સ્વીકારું તો મારું જીવનનો ઉદ્ધાર થાય અને મારો મનુષ્ય બહુ પણ સાર્થક થાય. અને એ નગરમાં બે મુનિ પધારે છે અને એ બે મુનિને વિનંતી કરે છે કે મારે પણ તમારા જેવું જીવન જીવવું છે, તમારી સાથે રહેવાની મને અનુમતિ આપો. મુનિ કહે છે ઠીક છે, એ તો અમારી સાથે રોજ રે અને અમારી જે જીવનચર્યા છે, જે દિનચર્યા છે ઓબ્ઝર્વ કર. અને આમ કરતા કરતા પછી એની દીક્ષાના ભાવ બને. તો
વાક્યનો અર્થ જે તમે સમજ્યા છો એનો અર્થ આ નથી, એનો અર્થ આ છે. એટલે કે આ બે વાક્ય ને જે રીતે સમજવા જોઈએ એ રીતે તમે સમજ્યા નથી. વેદ વાક્ય પોતાનું આ છે. વેદ વાક્ય કે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ, એનો સામાન્ય અર્થ શું થાય કે જેને પુત્ર ન હોય એને કોઈ ગતિ મળતી નથી. અને આ જે ચાલ્યું 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 માણસ આજના દિવસે વિક્રમાય છે. મારો વંશ કોણ ચલાવશે? અને મારવાડી જે છે એમાં તો આજના દિવસે પણ તમે જુઓ જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી કેટલાય મારો છે એવી કેટલી કમ્યુનિટી છે જે આજના દિવસે પણ દીકરા માટે ત્યાં ક્રેઝી કે દીકરો ન થાય તો ચાલે નહીં. દીકરો તો એક જોઈએ છે કારણ કે મગજમાં શું બેઠું છે, કારણ કે આ વેદ વાક્ય છે. એટલે બ્રાહ્મણ પણ શું છે, બ્રાહ્મણોમાં પણ શું છે વંશસ્થાશ્રમ ને શું શું બધા આશ્રમ હોય એ પણ શું છે કે પેલા દીકરાને જન્મ આપો પછી તમે સંન્યાસ લો. પેલા ગૃહસ્થાશ્રમ હોય એવું લગ્ન કરો, દીકરો દીકરાને જન્મ આપો અને પછી તમે વંશસ્થાશ્રમ પછી તમે તમારી દીક્ષા લો. આનો એક્ચ્યુઅલ અર્થ છે માણસ આશ્રમ સમજી શકતા નહીં અને આમાં અટવાઈ ગયું. અને એટલે આ આખા વર્લ્ડ માં દીકરો દીકરો થાય છે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ નો અર્થ શું છે કે જે જીવો પુત્ર આદિની ઈચ્છાથી રહિત થાય છે એને ક્યારે પણ કોઈ ગતિમાં જવું ન પડે એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. આશા સમજાણો સમજાણો પુત્રસ્ય ગતિર્નાસ્તિ એટલે જે જીવો પુત્ર આદિ ઈચ્છાને રહિત થાય છે. પુત્ર આદિ એમાં બધું જ આવી ગયું કે પુત્ર પરિવાર ધન સંપત્તિ બધું જ આવી ગયું. જે જીવો આદિ ઈચ્છા એ જીવોને કોઈ ગતિમાં પરિક્રમણ કરવું પડતું નથી. એટલે શું કીધું કે ત્યાર પછી કીધું ગિણી, ગિણી એટલે ગ્રહણ કરવું, જે સમાધાન આપણને મળ્યું એને આપણે શું કહ્યું એને ગ્રહણ કરવું. ત્યાર પછી ઈહા અપ્રવ અને ધારણ. ઈહા એટલે શું કે જે અર્થને મેં ગ્રહણ કર્યો જે મને સમાધાન મેળવેલું ગ્રહણ કર્યો એના ઉપર ચિંતન મનન કરવું. ચિંતન મનન કરવું એટલે શું? અનુપ્રેક્ષા કરવું. અનુપ્રેક્ષા શું છે? અનુપ્રેક્ષા શું છે? સ્વાધ્યાયના પાંચ પ્રકાર ખબર છે ને? વાયણા, પૂછણા, પર્યટના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા. આ બોલે તો ખબર છે. તો સ્વાધ્યાયના પાંચ પ્રકાર વાયણા, પૂછણા, પર્યટન, અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે શું? તો કે ચિંતા મનન કરવું. કઈ પણ આપણે આપણે પ્રવચન સાંભળીએ છીએ બરાબર છે, આપણે કરવાનું શું છે? થાય શું ખબર છે? જે માહિતી બહાર નીકળે એટલે અનુપ્રેક્ષા કરવાની છે, એના ઉપર ચિંતન કરવાનું છે કે આજે 1.5 કલાક જે કઈ પણ સાંભળું એમાંથી મને લાગતું શું છે, એમાંથી મારે જીવનમાં ઉતારવા જેવું શું છે અને મારે જે કરવા જેવું છે એમાં મારે કઈ રીતે આગળ વધવાનું છે. ચિંતન કરીએ ને તો એનો લાભ શું છે કે જેટલો સમય તમે અનુપ્રેક્ષા કરતા હોઈએ ને એટલો સમય એ શું કહેવાય? ધર્મ ધ્યાન. તો બીજા કેટલાય કર્મ બંધનથી આપણે બચી જઈએ છીએ. અને એ જેટલા પણ સમય માટે ચાલે કે લાંબો સમય તો ચાલવાનું નથી. અને અનુપ્રેક્ષા અને જીવનો લાભ શું થાય? અણુપયાણ મંતે જીવે કેમ જણે. અણુપ્રેક્ષા કરવાથી આયુષ્ય કર્મ તોડી અને બાકીના જે 7 કર્મ છે એની ગાઢ પ્રકૃતિ સિદ્ધ થઈ ગઈ છે.
તીવ્ર રસ વાળી પ્રકૃતિ જો હોય તો એ મંદ રસ વાળી થઈ જાય છે, ઘણા પ્રદેશ વાળી પ્રકૃતિ હોય તો એ પ્રદેશ વાળી થઈ જાય છે, અને દીર્ઘ સમય વાળી હોય તો અલ્પ સમય ની થઈ જાય છે. આટલો બધો લાભ આ અનુપ્રેક્ષા નો છે. કે અનુપ્રેક્ષા ઇટસેલ્ફ ઇઝ અ સ્વાધ્યાય. ઠીક છે, તો ઈહા એટલે ચિંતન મનન કર્યું, પછી અપો એટલે ચિંતન મનન કર્યા પછી જે અર્થ નીકળો, જે એનું તારણ આવ્યું, એને શું કરવાનું? પાક્કા નિર્ણય પર જીવાયું. અપો એટલે શું? પાક્કા નિર્ણય ઉપર આવ્યું કે ભાઈ આ વસ્તુ આમ જ છે. જેવી રીતે ક્ષમા વિદ્યસ્ય ભૂષણ, તો ક્ષમા એ જ વીરોનું આભૂષણ છે. કાયરતા એ વીરોનું આભૂષણ નથી, એ નક્કી થઈ ગયું કે નહીં? કશાય મુક્તિ કે મુક્તિ નહીં, એટલે કશાય થી મુક્તિ એ જ વાસ્તવિક મુક્તિ છે. બરાબર, આ શું થયું? અપો એટલે કે પાક્કા નિર્ણય ઉપર આપણે આવ્યા કે આ વસ્તુ છે. પછી ધારી એટલે ધારણા. હવે આ જે જ્ઞાન છે ને, એને હૃદયમાં ધારવો અને ધારણ કરીને કાલે બેસી જ જવાનું. પણ જયારે એ પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિમાં આ ધારેલા જ્ઞાન નો ઉપયોગ કરવાનો છે આત્મ કલ્યાણ માટે. એટલે ત્યારે એવું નિમિત્ત મળ્યું કે હમણાં આપણું લાગે કે છણકા ભણકા થશે, તૈયારી થઈ રહી છે, ત્યારે ક્ષમા વિશે એટલે આ બધાનું અલ્ટિમેટ શું છે? સમભાવમાં જે સ્થિર થાય છે. તો આ આઠ ગુણો કીધા શુદ્ધ જ્ઞાનના અધિકારીને. આ આઠ ગુણ હોય, એક લાસ્ટ ટોપિક લઈ લઈએ કે જીનવાણી ને શાસ્ત્રમાં 10 અલગ અલગ ઉપમા આપેલી છે. કઈ કઈ? 5 મિનિટ આપણે. સૂર્ય સમાન, જેવી રીતે સૂર્ય અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવે છે, એવી જ રીતે જીનવાણી પણ શું કરે છે? અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ચંદ્ર સમાન છે, આદિ વ્યાધિ ઉપાધિમાં ત્રસ્ત જે જીવો છે તેને શીતળતાનો અનુભવ કરાવે છે જીવમાં. ત્યાર પછી એ દર્પણ સમાન છે. દર્પણ એટલે કે નિરંતર અરીસો, અરીસોમાં આપણને આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. બરાબર, આપણા ચહેરા ઉપર, આપણા શરીરમાં કઈ પણ દાગા દુઘી હોય તો આપણને દેખાય, એ સ્પષ્ટ દેખાય. એટલે જ રીતે જીન માઇન્ડ નો અભ્યાસ જેમ જેમ વધતો જાય, એમ એમ આત્મા ઉપર જે રાગ દ્વેષ કશાયના કે અશુદ્ધિના જે દાગા હોય એ જીવ સ્પષ્ટપણે જોઈ શકે છે. ત્યાર પછી કીધું અગ્નિ સમાન, જેવી રીતે કચરો બાળી અને ભસ્મ થઈ જાય છે, એવી જ રીતે જીનવાણી જેને આત્મસાત થાય છે એ જીનવાણી શ્રવણ દ્વારા એ કર્મરૂપી કચરા બળીને ભસ્મ થઈ જાય છે અને જીવ શુદ્ધ થાય છે. ત્યાર પછી ઔષધ સમાન, ઔષધ શું કરે તો કે બીમારીને દૂર કરવા. પણ એ બીમારી આ ભૌતિક જ હોય, પરંતુ જીવ માણી કઈ બીમારીને દૂર કરે? ભવ ભોગી જે મિથ્યાત્વનો રોગ આપણને લાગેલો છે એ મિથ્યાત્વના રોગને જળ મૂર્તિ દૂર કરે. ત્યાર પછી આંખ સમાન છે. આંખ થી શું થાય કે આપણે રસ્તામાં ચાલતા હોય તો રસ્તામાં પથરો હોય, રસ્તામાં કાંટા હોય, રસ્તામાં ખાડા હોય, ટેકરા હોય, એ બધું આપણને સ્પષ્ટપણે દેખાય. એવી જ રીતે જીવમાં જયારે આત્મસાત થાય ત્યારે ઉન્માર્ગ શું છે અને સન્માર્ગ શું છે, સુધર્મ કયો છે, કુધર્મ કયો છે, સુદેવ કોને કહેવાય, કુદેવ કોને કહેવાય, સુગુરુ કોને કહેવાય અને કુગુરુ કોને કહેવાય, એની સાચી સમજણ આપણને
જીભમાંથી આંખ દ્વારા થાય છે. જીભ વાણી કોના જેવી છે? તો કે મોર પીંછ જેવી છે. મોર પીંછ શું કરે? કચરાને દૂર કરે. એવી જ રીતે જીભ વાણી પણ આપણા કર્મરૂપી કચરાને દૂર કરે છે. ત્યાર પછી જીભ વાણી શંખ જેવી છે. શંખ ની વિશેષતા શું ખબર છે? કે શંખ માં એની ઉપર કોઈ પણ અંજન થઈ શકે. એવી જ રીતે જેને જીનવાણી આત્મસાત થઈ હોય એના ઉપર રાગ દ્વેષ ની કોઈ અસર થતી નથી. રાગ દ્વેષ નું અંજન થઈ શકતું નથી. વિભાવો નું અંજન થઈ શકતું નથી. કષાય નું અંજન થઈ શકતું નથી. એટલે કે પરિસ્થિતિ એને વિચલિત કરી શકતી નથી. ત્યાર પછી જીનવાણી કોના જેવી? તો કે સ્તંભ જેવી. સ્તંભ ઉપર ઇમારત ઊભી કરવામાં આવે બરાબર. એવી જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે જે મોક્ષ માર્ગ છે એનો સ્તંભ કોણ? અને કેટલા એક બાકી છે છેલ્લે કીધું જીનવાણી વજ્ર જેવી છે. વજ્ર શું કરે? તો કે શત્રુઓનો સંહાર કરે. યુદ્ધમાં વપરે ને વજ્ર. તો વજ્ર જેવી રીતે બાહ્ય શત્રુ સંહાર કરે ત્યારે જીનવાણી આંતરિક શત્રુઓનો સંહાર કરે. તો આવી અમૂલ્ય જીનવાણી આપણને સૌને પ્રાપ્ત થઈ છે. એ જીનવાણી માત્ર પરીક્ષાના દિવસોમાં સાંભળે એમ નહીં, પરંતુ જીનવાણી નું મહત્વ જીવનમાં કેવું હોવું જોઈએ? શ્વાસોશ્વાસ લીધે જેમ શ્વાસોશ્વાસ વગર ચાલે નહીં, એમ જીવવાણી વગર પણ એક પણ દિવસ આપણને ચાલે નહીં. એનો અર્થ એમ નથી કે રોજ તમે કરાવવા છતાં સાંભળો, પણ ડેલી જે ચિંતન મનમાં ચાલ્યા કરતું હોય કે રોજ કે બે બે કલાક પ્રવચન સાંભળવાની જરૂર નથી, પણ જીવવાણી આત્મસાત થવી એટલે શું? તો કે જીવનની દરેક પરિસ્થિતિમાં ક્યારેક અનિત્ય ભાવનાનું ચિંતન, ક્યારેક અશરણ ભાવનાનું ચિંતન, ક્યારેક સંસાર ભાવનાનું ચિંતન બરાબર છે, પરમાત્માના આ વચન છે એનું ચિંતન, આ રીતે સતત આપણા જીવનમાં જીવવાણી કેવી મોટાઈ જવી જોઈએ. એ જ ભાવ સાથે જીનાતના વિરુદ્ધ કઈ પણ કહેવાય હોય તો અરે અનંત સિદ્ધ કેવડી ભગવાન સાક્ષીએ તસ્વ વિચારી દુકડ